ભરૂચ નગરપાલિકા દ્વારા ઘર વિહોણા માટે એસટી બસમાં આશ્રય સ્થાન બનાવાયું. રેન બસેડા માટે જમીનનો અભાવ હોવાથી એસટી બસમાં રેન બસેડાના નિર્માણથી 40 થી વધુ બેડ બે એસટી બસમાં બનાવ્યા. એસટી બસમાં ઘર વિહોણા માટે આશીર્વાદરૂપ બની રહેશે. પાલિકા પ્રમુખ સીસીટીવી કેમેરા પણ મુકાયા છે. રેન બસેડા બનાવવા મહિલાએ રજૂઆત કરી હતી. ભરૂચ દહેજ રેલવે લાઇન પર ગુડ્સ ટ્રેનની અડફેટે 15 થી વધુ ગાયના મોત, 5ને ઈજા. કોલસા ભરેલી ગુડ્સ ટ્રેનની અડફેટે ગાયો આવી જતા ગાયો ટ્રેનની નીચે જ કચડાય. ગાય ટ્રેન અડફેટે આવી જતા પેસેન્જર ટ્રેનને 5 થી 7 કલાક રોકવી પડી. ભરૂચમાં જાહેર માર્ગો ઉપર ભિક્ષુકોની દયનીય હાલત છે, ત્યારે ભરૂચમાં વારંવાર રેન બસેરા બનાવવાની માંગ ઉઠી હતી. ત્યારે ભરૂચની એક જાગૃત મહિલાએ ઉચ્ચતર કક્ષાએ રજૂઆત કરતા અંતે પાલિકા તંત્રએ એસટી બસમાં રેન બસેરા બનાવી ઘર વિહોણા લોકો માટે લોકાર્પણ કરનાર છે. ભરૂચ શહેરમાં 12 માસ ભિક્ષુકો ફૂટપાથ ઉપર જીવન વિતાવી રહ્યા છે, ત્યારે અગાઉ એક અસ્થિર મગજની ભિક્ષુક મહિલા ઉપર કેટલાક દારૂડિયાઓએ દુષ્કર્મ આચરી ભિક્ષુક મહિલાને ગર્ભવતી બનાવી હતી. જે સમગ્ર ઘટનાથી ચિંતિત અને ભિક્ષુક મહિલાઓની સુરક્ષા માટે ભરૂચની એક જાગૃત નાગરિક મહિલા સંધ્યાબેન સોમાભાઈ માછીએ ગત તારીખ 28-8-2016 રોજ ભરૂચમાં રેન બસેરાના નિર્માણ અર્થે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલ, ભરૂચ જિલ્લા કલેક્ટરને સંબોધતી એક લેખિત અરજી અપાઈ હતી, જેમાં મહિલાએ ઉલ્લેખ કર્યો હતો કે ભરૂચમાં ભિક્ષુક મહિલાઓ ફૂટપાથ ઉપર રાત વિતાવી રહ્યા છે અને ભિક્ષુક મહિલાઓ સાથે દારૂડિયાઓ દુષ્કર્મ આચરી રહ્યા છે, જે ભિક્ષુક મહિલાઓની સુરક્ષા માટે ભરૂચમાં રેન બસેરા બનાવવાની માંગ કરી હતી. જે મહિલાની રજૂઆતને ધ્યાન ઉપર લઈ આખરે જમીન ઉપર રેન બસેરા નહીં પરંતુ જૂની એસટી બસનું રિનોવેશન કરી તેમાં ભિક્ષુકોને રહેવા માટે રેન બસેરા બનાવતા આજે ભિક્ષુક મહિલાઓની સુરક્ષા માટે એસટી બસના રેન બસેરામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. તારીખ 28-8-2016 રોજ ભરૂચમાં ભિક્ષુક મહિલાઓની સુરક્ષા માટે રેન બસેરાના નિર્માણની લેખિત અરજી સંધ્યાબેન સોમાભાઈ માછીએ સરકાર અને વહીવટીતંત્રને કરી હતી. જે જમીન ઉપર રેન બસેડા બનાવવા જમીનનો અભાવ હોય જેના કારણે ભરૂચ નગરપાલિકાએ એસટી વિભાગ પાસેથી 2 જૂની એસટી બસ મેળવીને 2 એસટી બસમાં ભિક્ષુક મહિલાઓ માટે રેન બસેડા બનાવી તેઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા મૂકીને ભિક્ષુકોની સવલત કરતા ભિક્ષુકોની ચિંતા કરતી મહિલા સંધ્યા માછીએ ખુશી વ્યક્ત કરવા સાથે તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તો ભરૂચ નગરપાલિકાએ પણ એસટી વિભાગ પાસેથી 2 જૂની એસટી બસ મેળવીને ઘર વિહોણા માટે રેન બસેડા એસટી બસમાં બનાવ્યું છે, જે દિવાળીમાં ઘર વિહોણા અને ભિક્ષુકો માટે દિવાળીની ભેટ સમાન સાબિત થાય તેમ છે, તેમ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા જણાવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાએ સેલ્ટવન વી એક બસ સેવા શરૂ કરવા જઈ રહી છે ટૂંક સમયમાં. તે 2 બસો અમે ફાળવી છે. એક બસમાં લેડીઝ ભિક્ષુક લોકો રહી શકશે, બીજી બસમાં જેન્ટ્સ ભિક્ષુક લોકો રહી શકશે. જેની પરિસ્થિતિ ખરાબ છે, જો રાત્રે આપણે જોઈએ છે કે ફૂટપાથ પર સૂઈ રહ્યા હોય છે, તેના માટે આ બસ નું આયોજન કરવામાં આવેલું છે. એ બસમાં લાઇટ પંખાની સગવડ છે, ઉપરાંત તેમને સુવા માટે તકિયા અને ઓઢવા માટે ધાબળાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. મેમ, આ બસ ક્યાં મૂકવામાં આવશે? આ સિટી બસ સ્ટેન્ડ હતું રેલવે સ્ટેશન સામે, ત્યાં મૂકવાનું હમણાં અમે એવું વિચાર્યું છે. અને આ કેટલા ટાઈમ સુધીમાં કાર્યરત થઈ જશે? ટૂંક સમયમાં અમે શરૂ કરીશું. ભરૂચ દહેજ રેલવે લાઇન પર ગુડ્સ ટ્રેનની અડફેટે આવી જતા 15 ગાયોના મોત નિપજ્યા હતા, જયારે 5 ગાયોને ગંભીર ઇજાઓ થઈ હતી. દહેજ અદાણી પેટ્રોલિયમમાંથી કોલસા ભરેલી ગુડ્સ ટ્રેન દહેજથી ભરૂચ આવી રહી હતી. દરમિયાન દહેજ સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે આવી જતા 20 ગાય રેલવે ટ્રેક ઉપર ફંગોળાઈ ગઈ હતી. ગાયોના મોત નિપજ્યા હતા, જ્યારે 5 ગાયોને ગંભીર ઇજાઓ થઈ હતી. દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અદાણી પેટ્રોલિયમ કંપનીમાંથી કોલસા ભરેલી ટ્રેન દહેજથી ભરૂચ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન દહેજ રેલવે સ્ટેશન નજીકથી કોલસા ભરેલી ટ્રેનના ચાલકે રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી ગાયોના ટોળાને અડફેટે લઈ લેતા ગાયો રેલવેના તોતિંગમાં કપાઈ જતા 15 થી વધુ ગાયોના ઘટના સ્થળે જ મૃત્યુ પામી જવા પામ્યા હતા, જ્યારે 5 થી વધુ ગાયોને ગંભીર ઇજાઓ થયેલી જોવા મળી હતી. ગાયને ટ્રેન અકસ્માત વેળા સામેથી પેસેન્જર ટ્રેન પણ આવી પહોંચતા ટ્રેન ચાલકે સમય સૂચકતા વાપરી રેલવે ટ્રેક પર ગાયોના મૃતદેહ જોઈને
ટ્રેનને થપાવી દીધી હતી. જો કે રેલવે અધિકારીઓએ પણ સ્થળ ઉપર દોડી આવી ગાયોના મૃતદેહને હટાવીને 5-7 કલાક બાદ ટ્રેન વ્યવહાર શરૂ કરાયો હતો. જો કે કોલસા ભરેલી ટ્રેનના ચાલકે શું રેલવે ટ્રેક પરથી પસાર થતી ગાયોનું ટોળું નજરે પડ્યું ન હતું. જો કે ગાયોના રેલવે ટ્રેક પર મૃતદેહ ફરી વળતા ટ્રેન વ્યવહારને મોટી અસર થવા પામી હતી. હાલ તો પશુપાલકના માલિકોએ પણ ઘટના સ્થળે દોડી આવી પોતાના પશુઓના મૃતદેહ જોઈ હૈયા ફાટક રોદન કરી રેલવે તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જો કે 15થી વધુ ગાયોના મોતથી પશુપાલકોના માથે આગ તૂટી પડ્યો હોવાનો અહેસાસ થયો હતો. દિવસ હોવા છતાં શું કોલસા ભરેલી ટ્રેનના ચાલકને રેલવે ટ્રેક પરથી પસાર થતી ગાયો નજરે નથી પડી તે એક ચર્ચાનો વિષય અને તપાસનો વિષય બની ગયો છે. દહેજ ગોગા રોરો પેક્સ ફેરી સર્વિસની પ્રથમ ટ્રાયલ સફળ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ પ્રોજેક્ટ સમી દહેજ ગોગા ફેરી બોટ સર્વિસ ચોમાસા બાદ ચાલુ થવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આ વખતે પેસેન્જરો સાથે વાહનોની પણ હેરાફેરીનો સમાવેશ થતો હતો. રોરો પેકેજ સર્વિસમાં પ્રારંભ 3 નોરતાના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવનાર હતો, પરંતુ તે પૂર્વે જ દહેજ ખાતે પોન્ટૂનમાં ખામી સર્જાતા સમગ્ર કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી હતી, જેના કારણે આ મહત્વાકાંક્ષી રોરો પેક્સ સર્વિસનો પ્રારંભ પોન્ટૂનની મરામત કરવા સાથે આ માટેની ટ્રાયલ રન લીધા બાદ જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજરોજ ભાવનગરના ગોગાથી વિયોજ સિમ્ફોન જહાજની ટ્રાયલ યોજવામાં આવી હતી, જે બપોરના સમયે દહેજ બંદરે આવી પહોંચી હતી. જો કે વિયોજ સિમ્ફોનીમાં કોઈ પણ વાહનો લાવવામાં આવ્યા ન હતા, પરંતુ તારીખ 23 ઓક્ટોબરે બપોરના 12 કલાકે દહેજથી વાહનો સાથે રવાના કરવામાં આવશે, જે માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવનાર નથી. આ રીતે 26 ઓક્ટોબર સુધી ટ્રાયલ રન કર્યા બાદ તમામ સુરક્ષાની ખાતરી થયા બાદ વિધિવત રીતે રોરો પેક્સ ફેરી સર્વિસનો પ્રારંભ કરવામાં આવશે, જે માટેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ દિવાળી પૂર્વે તે શરૂ થઈ જાય તેમ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મારું નામ ડીકે મંડરાલ, મેં ઇન્ડિગો સેવેઝ કા સીઈઓ હું. ઇન્ડિગો સેવેઝ વો કંપની હૈ જિસકે પાસ ઘોઘા દહેજ રોરો સર્વિસ
का कॉन्ट्रैक्ट है, 15 साल का कॉन्ट्रैक्ट है। आज जहाज हमारा जो रोपैक्स जहाज है आज ट्रायल रन में दहेज आया है। आप लोग ने देखा है कि दहेज बड़े अच्छी तरीके से जहाज आया, बड़े अच्छी तरीके से जहाज लगा। इस जहाज की लंबाई 106 मीटर है, इसकी चौड़ाई 20 मीटर है और ये पानी में 4 मीटर डूबता है। इस जहाज में जहाँ पे हम खड़े हुए हैं यहाँ पे तकरीबन 30 लोडेड ट्रक आएंगी जो कि 10 से 10.5 मीटर लंबी होंगी, 4 एक्सल्स के ऊपर होंगी और उनका वेट करीब 35 टन होगा। इसके ऊपर का जो डेक आप देख रहे हैं उस डेक के ऊपर में छोटी वाली व्हीकल जाएंगी, जैसे कि आपकी आइशर, कैंटर, हाथी कार्स, पैसेंजर कार्स। ऊपर में तकरीबन 45-45 ऐसी छोटी ट्रक जाएंगी। उसके ऊपर में हमारे पास 500 पैसेंजर्स की जगह है, जिसमें कि हमारे पास 70 पैसेंजर्स की जगह है वीआईपी की और 80 पैसेंजर है इकोनॉमी के, और बीच के हमारे जो पैसेंजर्स हैं वो एग्जीक्यूटिव क्लास में हैं। पैसेंजर की सुविधा के लिए हम लोगों ने यहाँ पे काफ़ी सारे टॉयलेट्स दिए गए हैं। जहाज पूरा एयर कंडीशन है, जहाज के अंदर में फूड कोर्ट है और फूड कोर्ट में आपको जो खाना होगा मिलेगा, और इसमें एक वीआईपी लॉन्च भी है जिसमें कि लोग अपना पार्टी करना चाहें या कॉन्फ्रेंस करना चाहें वो उनको सुविधा इसमें मिलेगी। लोक त्रिवेदी है, मैं इस जहाज वॉइस सिम्फोनी का कैप्टन हूँ। अभी हम लोग एक ट्रायल रन पे गोगा से दहेज आए हैं, आने में करीब हम लोगों को 1.5 घंटा लगा। रास्ते में हमें कोई परेशानी नहीं हुई, कोई करंट नहीं, बड़े आराम से गोगा से निकले और बड़े आराम से यहाँ पे हम लोग आ गए। ये पहला ट्रायल बेसिस था और हम लोग अभी और ट्रायल लेंगे, इनॉग्रेशन तक हम लोग कई एक ट्रायल लेंगे। ભરૂચ નગરપાલિકાના વોર્ડ 6 માં પંચાયતની ઓફિસે ટેક્સના નાણાં સ્વીકારી શકે તે માટેની સુવિધા કરવામાં આવી છે। ભરૂચ શહેરમાં લોકો તેમના હાઉસ ટેક્સના નાણાં તેમના જ વોર્ડમાં ભરી શકે તે માટે પાલિકાએ નવતર અભિગમ અપનાવ્યો છે। પ્રારંભિક ધોરણે જ મંગળવારથી વોર્ડ નંબર 6 માં 2 દિવસ માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે વેરાના નાણાં સ્વીકારવાની સુવિધા ઊભી કરવામાં આવી છે। નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં સમાવિષ્ટ મક્તામપુર તથા આસપાસના વિસ્તારના લોકોને હાઉસ ટેક્સ ભરવા માટે હવે પાલિકા કચેરી સુધી જવું નહીં પડે। મંગળવાર અને બુધવાર એમ 2 દિવસ સુધી લોકો ગ્રામ પંચાયત કચેરી ખાતે તેમના હાઉસ ટેક્સના નાણાં ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। કારોબારી સમિતિના અધ્યક્ષ નરેશભાઈ સુથારવાલાએ જણાવ્યું હતું કે લોકોને હાઉસ ટેક્સના નાણાં ભરવામાં સમય અને રિક્ષા ભાડામાં બચત થાય તે હેતુથી વોર્ડ નંબર 6 માં પ્રારંભિક ધોરણે વોર્ડમાં જ નાણાં સ્વીકારવાનું શરૂ કરવામાં આવશે। 2 દિવસ સુધી સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ગ્રામ પંચાયત કચેરી ખાતે તેમનો હાઉસ ટેક્સ વેળો ભરી શકશે। આજરોજ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 6 મક્તમપુર ખાતે હાઉસ ટેક્સના નાણાં એ સ્થળ પર જ ઉઘરાવવાનું શરૂ કરેલ છે। અહીંયા ભરૂચના જે જે વોર્ડ વિસ્તારમાં આપણે હાઉસ ટેક્સના નાણાં ભરવામાં આવશે તેને કારણે તેઓને નગરપાલિકા સુધી નહીં આવવું પડે અને એમના વિસ્તારમાં જ એક સેવા આપવામાં આવશે, ત્યાં બેઠા જ તેઓ પોતાના હાઉસ ટેક્સના નાણાં ભરી શકશે। આ કાર્યક્રમ અમે આજથી શરૂ કરેલો છે, ધીરે ધીરે બધા જ વોર્ડમાં આ કાર્યક્રમ કરવામાં આવશે। હમણાં 2 દિવસ આજે અને આવતીકાલે 2 દિવસ સુધી મક્તમપુર ખાતે આ નાણાં ભરવાનો કાર્યક્રમ ચાલુ રહેશે। ભરૂચમાં ટાટા કંપનીના વાહનો અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। નવી ટાટા ગાડીના લોન્ચિંગ નિમિત્તે વાહન અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ભરૂચની એબીસી ચોકડી મિકો પાસે ટાટા અંબિકા ઓટો દ્વારા ટાટાના વાહનોના લોન્ચિંગ અંગે વર્કશોપ યોજવામાં આવ્યો હતો, જેમાં કંપનીના વર્કરોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું। Extensive six-step manufacturing process
Jasinder Shah, Shivaya Pressing, Body Shah, End Shah, Final Assembly, and Testing. Welding of the chassis frame and pressing of sheet metal are the first steps of our manufacturing process. અંકલેશ્વરની આમલા ખાડીમાં મગર દેખાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અંકલેશ્વરના આંબોલી રોડ પાસે આવેલ CISF કેમ્પની પાછળથી પસાર થતી આમલા ખાડીમાં છેલ્લા કેટલાય દિવસથી મગર દેખાય છે અને તેના લીધે આસપાસમાં વસતા લોકોમાં અને ખાસ તો ત્યાંના ઢોળો ચડાવવાવાળા કે જેમના ઢોળો ખાડીમાં પાણી પીવા ઉતરે છે તેમનામાં ભયનો માહોલ સર્જાયો છે. આ બાબતની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જંગલ ખાતાના અધિકારી ગાંધીને જાણ કરાતા તેમણે પણ ટીમની સાથે ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી શરૂ કરી હતી. ભૂતકાળમાં પણ આ જ ખાડીમાં આ જ સ્થળે મગરો દેખાયા હતા અને ફરીવાર મગર દેખાયા છે. મગરને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું છે. આશા રાખીએ કે આ મગર જલ્દીથી મૂકેલા પાંજરામાં પુરાઈ જાય. આજરોજ સવારે ધર્મેશભાઈ આયરનો કોલ આવ્યો હતો વન વિભાગ પર, તો રેસ્ક્યુ ટીમ સાથે મળીને વન વિભાગ ઘટના સ્થળે પહોંચીને આંબોલી આંબોલી નજીક CISF કેમ્પની પાછળ મગર દેખાતા તેની પકડવાની કાર્યવાહી ચાલુ છે. ભરૂચમાં 2 મહિનામાં ડેન્ગ્યુના શંકાસ્પદ 115થી વધુ કેસ. દર્દીઓને પગલે તમામ વિસ્તારોમાં ફોગિંગ કરવા માટે માંગ સાથે વિપક્ષીઓએ ભરૂચ નગરપાલિકામાં ભારે હોબાળો મચાવ્યો હતો. ભરૂચમાં 2 મહિનામાં જ ડેન્ગ્યુના શંકાસ્પદ 115થી વધુ દર્દીઓ મળી આવ્યા હોવા છતાં પાલિકા તંત્ર ફોગિંગ માટે હજી શિયાળાની રાહ જોઈ હોડાયું હોવાના આક્ષેપ સાથે વિપક્ષીઓએ ભરૂચ નગરપાલિકામાં તગારામાં લીમડાનો ધુમાડો કરી મચ્છરો ભગાવવાના નારા સાથે પાલિકા પ્રમુખની કેબિનમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે ભરૂચ નગરપાલિકાના પ્રમુખે પણ કોંગ્રેસ પાસે હવે કોઈ મુદ્દો રહ્યો નથી વિરોધ કરવા માટે, એટલે મીડિયામાં પણ ચમકવા માટે દેખાવો પૂરતો વિરોધ કરી રહ્યા હોવાનું મીડિયા સમક્ષ રટણ કર્યું હતું. આજરોજ કોંગ્રેસમાંથી બધા લોકો ભેગા મળી ને ડેન્ગ્યુના વિરોધ માટે, જે ભરૂચમાં ડેન્ગ્યુ થયું છે એના રિલેટેડ આવેલા ફોગિંગ કરવા માટે નગરપાલિકામાં આવેલા. ખરેખર તો નગરપાલિકામાં કામગીરી થાય છે, મેલેરિયાની 63 કામદારો છે અમારા, તે કામ કરે છે. મેલેરિયા ઇન્સ્પેક્ટરો છે, એની પર પણ દેખરેખ રાખે છે. ડેઇલી જે જગ્યાએ ફોગિંગ કરવામાં આવે છે, પેરા ડોમેસ્ટિક વર્ક કરવામાં આવે છે, તેની પણ અમે માહિતી લઈએ છીએ ને ડેઇલી રિપોર્ટ અમે લઈએ જ છે. આ ઉપરાંત કઈ જગ્યાએ આપણે કામગીરી કરી એનું અમે સબમિટ કરીએ છીએ જિલ્લા પંચાયતમાં, ત્યાંથી કલેક્ટરમાં જાય છે અને ત્યાંથી ગાંધીનગરમાં પણ આ રિપોર્ટ અમે મોકલવામાં આવે છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી હાલ તો. કોંગ્રેસ એક રાજકીય સ્ટંટ રમી રહી છે હાલ. એમની પાસે કોઈ મુદ્દા નથી, કોઈ ઇસ્યુ નથી, એને માટે આ બધું કરી રહી છે. તો વિપક્ષીઓએ પણ ભરૂચ નગરપાલિકામાં ફોગિંગ મશીનનો ધૂળ ખાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે પાલિકા તંત્ર આળસુ બની ગયું હોવાના આક્ષેપ પણ વિપક્ષીઓએ કર્યા હતા. તો નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલાને ફોગિંગ કરવા મુદ્દે વિપક્ષીઓ રજૂઆત કરવા જતા નગરપાલિકાના 2 નગરસેવક પ્રમુખની ખુરશીની આજુબાજુ પ્રોટેક્શન માટે ઊભા થઈ ગયા હોવાના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રાજકીય વાતાવરણ ગરમાયું હતું. તો વિપક્ષીઓએ પણ જણાવ્યું હતું કે પ્રમુખની કેબિન નગરસેવકો અને કોન્ટ્રાક્ટરોનો અડ્ડો બની ગયો છે. કાયમ નગરસેવકો અને કોન્ટ્રાક્ટરો જ પડિયા પાથડિયા રહેતા હોવાના આક્ષેપો પણ વિપક્ષીઓએ કર્યા હતા. આ ઉદા છે તો હજુ મંજૂરી અમને લખાસ મૂકી છે. આ લોકો કાર્ય કરવા તૈયાર છે પણ મંજૂરી મળી નથી. અણ આપણા મળી નથી બાદ આ લોકોને કામ તો કરવું છે પણ આ લોકોને મંજૂરી આપે તો આગળ કામ ચાલુ નહીં. અને મેલેરિયા વિભાગની અને જે તે વિસ્તારમાં મેલેરિયા વિભાગના માણસો ચાલ્યા ગયેલા તે મેલેરિયાના માણસોને તાત્કાલિક બોલાવી દીધા અને અત્યારે સંખ્યા એમની 62 જેટલી કરી દીધી છે. પણ 62 જેટલી સંખ્યા તો કરી દીધી પણ જે મશીનની મંજૂરી માંગવાની હોય કે જે પ્રમાણે ધારાધોરણની મંજૂરી માંગવાની હોય એ મંજૂરી હજુ આ લોકોએ દરખાસ્તમાં મૂકી દીધી, દરખાસ્ત હજુ આ લોકોએ લીધી નથી. એટલે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું એવી પરિસ્થિતિ આજે આ નગરપાલિકાના પ્રમુખશ્રી અને અન્ય પદાધિકારીઓએ લાવીને મૂકી દીધી છે સમગ્ર જનતા માટે. ભરૂચ શહેર આખું આજે ડેન્ગ્યુ અને મેલેરિયાના અંદર સપડાયેલું છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા જે સાફ સફાઈ અને ફોગિંગ થવું જોઈએ શહેરના અંદર એ કોઈ બી જગ્યાએ કાર્યરત નથી. અમે ગઈકાલે જે વિઝિટ લીધી મેલેરિયા વિભાગની એના અંદર જે 20 મશીન છે ફોગિંગના હેન્ડ મશીન એના અંદરથી 7 મશીન જ શહેરમાં ચાલે છે અને 13 મશીન ત્યાં મેલેરિયા વિભાગની કચેરીના અંદર ધૂળ ખાય છે.
અમે જ્યારે એ મુદ્દે રજૂઆત કરવા આવ્યા પ્રમુખને, તો પ્રમુખ કહે છે કે દરેક વિસ્તારમાં ફોગિંગ ચાલે છે, ખાલી ને ખાલી જે તે વિસ્તારના અંદર ડેન્ગ્યુ થયું છે અને ડેન્ગ્યુના કેસ નોંધાયા છે તે વિસ્તારના અંદર તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા ફોગિંગ અને પાવડરનો છંટકાવ કરવામાં આવે છે. પણ શહેરના અંદર તમામ વિસ્તારના અંદર જે ફોગિંગ રેગ્યુલર થવું જોઈએ, ફોગિંગ રેગ્યુલર થતું નથી. રાતના ટાઈમે ફોગિંગ થવું જોઈએ, થતું નથી. અને ખાસ કરીને જે ભરૂચના અંદર વાત કરીએ તો ડેન્ગ્યુના 105 કરતાં પણ વધુ કેસો નોંધાયા છે, ત્યારે ભરૂચ નગરપાલિકાની જે નિષ્કાળજી છે એ નિષ્કાળજી આજે છતી થાય છે. અને ભરૂચ નગરપાલિકાના જે રીતે મેલેરિયાની ગ્રાન્ટ દર વર્ષે ફાળવવામાં આવે છે, આજે માણસનો જે અભાવ છે, સ્ટાફનો જે અભાવ છે, એના કારણે એ ગ્રાન્ટ પણ પરત સરકાર પાસે પાછી પરત લેવામાં આવેલી છે. એટલે મેલેરિયાની અને ડેન્ગ્યુની જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટ પણ વપરાતી નથી નગરપાલિકાના અંદર. આજરોજ અમે સૌ નગરપાલિકાના વિરોધ પક્ષના સભ્યોને શહેર કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા જે રજૂઆત કરવામાં આવેલા છે અને વહેલી તકે જો સાફ સફાઈ અને પાવડરનો છંટકાવ અને ડેન્ગ્યુને રોકવા માટે જે રીતે ફોગિંગ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોના અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ ભરૂચ નગરપાલિકાના કાઉન્સિલર અને અધિકારીઓના ઘરે જઈને અમે ફોગિંગ કરીશું. આજ રોજ અમે કોંગ્રેસ પક્ષ દ્વારા આ નગરપાલિકાની અંદર રજૂઆત કરવા આવ્યા કે ભરૂચની અંદર ડેન્ગ્યુના ઘણા બધા કેસીસ વધી રહ્યા, જેમાં 105 કેસ છે. તો ભરૂચની અંદર ઘણા બધા વિસ્તારોમાં આપ જોઈ શકો છો કે ગંદકી ઠેર ઠેર છે, ખુલ્લી ગટરો છે, જેના કારણે રોગચાળો ફેલી રહ્યો છે. બે દિવસ અગાઉ હું ને મારા સાથી મિત્ર યુસુફભાઈ અમે લોકો વોર્ડ નંબર 5ની મુલાકાત લીધી કે જે નવી નગરીની અંદર ઘણા સમયથી સફાઈના કોઈ કર્મચારીઓ દેખાતા નથી અને ખુલ્લી ગટરો છે, જેના કારણે એટલું બધું એ બદબૂ મારે છે કે ત્યાંના લોકોને રહેવાનું દે મુશ્કેલ છે. આ રીતે દરેક તમે આજે 11-11 વોર્ડની કોઈ બી જગ્યાએ પરિસ્થિતિ જુઓ તો જ્યાં ખુલ્લી ગટરો છે તો ત્યાં આ બધા કેસીસ વધવાના ને વધવાના. અને આજે અમે અહીંયા વિરોધ કરવા આવ્યા તો પોલીસ દ્વારા અમને અહીંયા રોકવામાં આવ્યા કે ભાઈ તમે કેમ વિરોધ કરો છો, તો આ લોકશાહી દેશ છે તો લોકશાહીની અંદર અમારો વિરોધ કરવાનો હક છે, તમે કેમ અમારામાં હકનો ફાયદો ના લઈએ ભાઈ, અમે કેમ અહીંયા ગાડી રજૂઆત કરવા આવ્યા તો રજૂઆત નથી કરી શકતા. તો અમારે ભારતીય જનતા પાર્ટીને ભરૂચની નગરપાલિકાને કહેવાનું છે કે ભાઈ તમે ભરૂચની અંદર સાફ સફાઈ દિવસે દિવસે વધારો.